આ તરફ સરદાર સરોવર નર્મદા ડેમના સતત એક સપ્તાહથી ગેટ ખોલાતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે પરંતુ હાલ ઉપરવાસમાંથી પાણીની ઓછી આવકને કારણે નર્મદા ડેમના ફક્ત એક ગેટ ખોલી નર્મદા નદીમાં પાણી છોડાતા પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતા હાલ તો સંપૂર્ણ નિયંત્રણ આવી ગયું છે ગુજરાત માટે રાહતના સમાચાર છે સરદાર સરોવર નર્મદા બંધના ઉપર વાસમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરી દેતા હાલ પાણીની આવક માત્ર સત્યાવીસ હજાર એકસો ઓગણચાલીસ ક્યુસેક થઈ રહી છે એટલે જે ત્રેવીસ ગેટ ખોલવામાં આવ્યા હતા તેમાંથી તબક્કાવાર ગેટ બંધ કરી હાલ નર્મદા બંધનો માત્ર એક ગેટ ખોલી નર્મદા નદીમાં સત્યાવીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે એટલે કે આવક જેટલી જાવક કરી દેવામાં આવતા નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ હવે નિયંત્રણમાં આવી ગઈ છે નર્મદા બંધની જળ સપાટી હાલમાં એકસો પાંત્રીસ પોઈન્ટ ચોત્રીસ મીટરે પહોંચી છે અને તંત્ર દ્વારા ઉપરવાસમાંથી આવતા પાણી પર નજર રખાઈ રહી છે ધીરે ધીરે સપાટી વધારવામાં આવી રહી છે આ સાથે એક સપ્તાહમાં નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પર પહોંચશે અને જો પાણીની આવક થશે તો ફરી નર્મદા ડેમના દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવશે જો કે કહી શકાય કે હાલ તો નર્મદા ભરૂચ અને વડોદરાના બાવન ગામોમાં નર્મદા નદીના પાણી ઓસરતા રાહત મળી છે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી આવક ઘટી છે હાલ ઉપરવાસમાંથી આવક સત્તાવીસ હજાર નોંધાઈ છે જેના પગલે નર્મદા ઓથોરિટીએ જે નર્મદા ડેમને એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર જે એની મહત્તમ સપાટીએ ભરવાનો નિર્ણય કર્યો છે જેના કારણે હાલ નર્મદા ડેમના તમામે તમામ દરવાજા બંધ કરીને એક જ દરવાજો હાલ ખુલ્લો રાખ્યો છે જેના કારણે નર્મદા નદીમાં જે પૂરની સ્થિતિ હતી તે નિયંત્રણમાં આવી છે અને કહેવાય છે કે આ દરવાજો પણ જે નર્મદા ડેમ છે તેને તેની મહત્તમ સપાટી સુધી ભરવા માટે આ દરવાજો પણ સાંજ સુધીમાં બંધ થઈ જશે અને ટૂંક જ સમયમાં આ નર્મદા ડેમ તેની મહત્તમ સપાટી પાર કરી જશે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા